ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે કાચના લંઘન વડે થતા પ્રકાશનો વક્રીભવન જોઈશું. કાચના લંઘન વડે થતો પ્રકાશનો વક્રીભવન. સૌપ્રથમ તેના માટે આપણે કાચનો સ્લેબ એટલે કે કાચનો લંઘન જોઈશું. તો સમજો કે આ છે કાચનો લંઘન. સમજો કે તેનો વક્રીભવનાંક n1 બરાબર 1 અને કાચનો વક્રીભવનાંક n2. નીચે પણ હવા તેનો વક્રીભવનાંક લઈએ n3 તો તે પણ બને, કારણ કે વક્રીભવનાંક બંનેનો સરખો છે. હવે હું આ કાચના જે લંબગન છે તેની એક સપાટી એટલે કે સપાટી PQ પર હું પ્રકાશનું એક ત્રાંસુ કિરણ આપું છું. કિરણને નામ આપી દઈએ એ બી. આપાત કરી હોવાથી એ કિરણને કહેવાય આપાત કિરણ. એવી રીતે આપાત કરેલો છે કે તે પીક્યુ સપાટી પર બિંદુ બી આગળ આપાત અને તે થીટા 1 જેટલો આપાત કોણ બનાવે. હવે આપણે કહ્યું હતું તેમ કે આપાત કોણ શું છે, તો આપાત કોણ એ આપાત કિરણને લંબ સાથે બનાવેલો કોણ. આ તમારો સપાટીને દોરે લંબ અને તેની સાથે બનાવેલો ખૂણો એટલે આ ખૂણો, એને નામ આપી દઈએ થીટા 1. એટલે આપાત કિરણે લંબ સાથે થીટા 1 જેટલો ખૂણો બનાવ્યો છે. હવે તમને લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે તે લંબ તરફ. અહીં હવા એ કાચ કરતા પાતળી છે અને પરિણામે તે પ્રકાશીય રીતે વધુ પાતળી હોવાને કારણે તે પાતળામાંથી ઘટ માધ્યમમાં જતા લંબ તરફ હશે. એટલે વક્રીભવન એનું કંઈક લંબ તરફ થશે. સમજો કે એ કિરણને નામ હું આપું BC. તો એ તમારું વક્રીભવન કિરણ જે થીટા 2 જેટલા ખૂણે, કેટલો ખૂણો, થીટા 2 જેટલા ખૂણે વક્રીભવન પામે છે. હવે એ કિરણ IS સપાટી પર આપાત થાય છે. સમજો કે એ સપાટી પર થીટા 3 જેટલા ખૂણે આપાત થાય તો આ લંબ અહીં તેનો આપાત કોણ કેટલો, થીટા 3. ધ્યાનથી જુઓ થીટા 2 અને થીટા 3 એ યુગ્મ કોણની જોડ બનાવે છે Z અને તેથી એ બંને ખૂણા કેવા હશે, એક સમાન હશે. હવે આ પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં જાય એટલા માટે તે પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે અને તેથી તે લંબથી દૂર તરફ વાંકો વળે છે, જેને નામ આપી દઈએ CB. જો આ કાચમાં લંબગન ન હોત તો પ્રકાશનું કિરણ કઈ દિશામાં જતે, તો આ રીતે કંઈક સીધું જતે. ધ્યાન, આ બંને કિરણો એકબીજાને સમાંતર હોવા જોઈએ એટલે આ કિરણ અહીંથી કંઈક આ રીતે જશે એટલે CD. આને કહેવાય
નિર્ગમન કિરણ અને જે ખૂણો બનાવે છે તે ખૂણો છે નિર્ગમન કોણ એટલે આ પ્રકાશનું કિરણ જ્યારે કાચના લંગરમાંથી પસાર થાય છે ત્યારે તે બે વખત વક્રીભવન પામે છે જ્યારે તે હવામાંથી કાચમાં પ્રવેશે ત્યારે અને કાચમાંથી ફરીથી હવામાં જાય ત્યારે અને પરિણામ સ્વરૂપ તેનું વક્રીભવન થયા બાદ તે આપાત કિરણ જે દિશામાં જતું હતું ને એ જ દિશામાં જશે પણ તેનાથી કંઈક સ્થાનાંતર પામશે જે સ્થાનાંતર એ આ બંને વચ્ચે નું લંબ અંતર દર્શાવે છે જે સ્થાનાંતર ને કહેવાય પાર્શ્વીય સ્થાનાંતર આ સ્થાનાંતર ને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે પાતળામાંથી ગર્ત માધ્યમમાં આવતા લંબ તરફ વળ્યું અને ગર્તમાંથી પાતળા માધ્યમમાં જતા લંબથી દૂર જાય છે તો આ રીતે કંઈ કાચના લંગનમાં વક્રીભવન જોવા મળે છે જેમાં કિરણ તો જે દિશામાં જતું હતું તે જ દિશામાં જાય છે પરંતુ તે પોતાના મૂળ રસ્તાની થોડું સ્થાનાંતરિત થઈને જાય છે એક કિરણ જો આમ જતું હતું તો તેની જગ્યાએ તે કિરણ થોડુંક સ્લાઇટલી આમથી જાય છે અને પરિણામે તેમના વચ્ચે કંઈક સ્થાનાંતર જોવા મળે છે હવે આ જો તમને પૂછાય તો તમારે કઈ રીતે લખવાનું તો તેના માટે તમારી બુકની અંદર તમને પ્રવૃત્તિ 10.10 અથવા 10.11 બે માંથી કોઈ એક પ્રવૃત્તિ નહીં એ રીતે આપેલી છે આઈ થિંક 10.10 જ છે એના નીચે તમને આ આકૃતિ પણ જોવા મળે છે તેમાં તમારે સૌ પ્રથમ શું કરવાનું તો સૌ પ્રથમ એક સફેદ ડ્રોઈંગ બોર્ડ લેવાનું બરાબર એ ડ્રોઈંગ બોર્ડ ઉપર સૌ પ્રથમ એક કાચનો લંબન અને ત્યારબાદ તેની કિનારીઓ દોરી કાચનો લંબન તૈયાર કરો આ રીતે તમારે એને કિનારીઓ દોરી લેવાનું લંબન મૂકવાનું આમ તમે લંબન મૂકો પછી કેમ આ સાઈડ પર આમ ડ્રો કરો એ રીતે તમારે ડ્રો કરો તો તમારી કિનારીઓ ડ્રો થશે અને પૂરેપૂરો તમને કાચનો લંબન કંઈક આ રીતે જોવા મળે એટલે પ્રવૃત્તિ તમારે લખવાની એટલે તમારે આ પ્રવૃત્તિ લખવાની છે સૌ પ્રથમ સફેદ ડ્રોઈંગ બોર્ડ લો ત્યારબાદ તેના ઉપર કાચનો લંબન મૂકી તેની કિનારીઓ દોરો અને તેને P Q R S નામ આપો જ્યાં P Q એક સપાટી અને R S એક સપાટી છે કે જેના ઉપર પ્રકાશનું વક્રીભવન થાય છે હવે કાચના લંબનની P Q સપાટી પર થીટા 1 જેટલા ખૂણે આપાત થતું હોય તેવું એક આપાત કિરણ એવી કે જે બિંદુ B આગળ આપાત થાય છે તે રીતે એટલે આ તમારું કિરણ નામ આપી દઈએ એ બી જે બી બિંદુ આગળ આપાત થાય છે કિરણનું આપાત થાય છે એટલે તેને કહેવાય આપાત કિરણ જેનું નામ છે એ અને તે થીટા 1 જેટલા ખૂણે આપાત થાય એટલે આપાત કોણ દર્શાવવા માટે આપણે લંબ ડ્રો કરવું પડે એટલે આ રહ્યો લંબ કેટલા ખૂણે આપાત થાય પ્રવૃત્તિ લખવાની છે પ્રવૃત્તિ કરતા હોય તે રીતે સૌ પ્રથમ એક ડ્રોઈંગ પેપર લો સફેદ ડ્રોઈંગ બોર્ડ લો તેના ઉપર એક કાચનો લંબન મૂકી તેને કિનારીઓ દોરો તેને પી ક્યુ આર એસ નામ હવે તેની પી ક્યુ સપાટી પર બિંદુ બી આગળ થીટા 1 જેટલા ખૂણે આપાત થતું આપાત કિરણ એ બી દોરો હવે એ કિરણ ઉપર બે પિન પી 1 અને પી 2 લગાવો આપણે આઈ પિન લગાવીશું પી 1 અને પી 2 લગાવો હવે ફરીથી કાચનો લંબન મૂકી તેની બીજી તરફથી આ પિનને જોવાનો પ્રયત્ન કરો આ પિન એક તરફ છે તો આપણે સાઈડ પર આ બાજુથી જોવાનો પ્રયત્ન કરીશું પરિણામે આપણને પી 1 અને પી 2 નું પ્રતિબિંબ જોવા મળશે હવે પિન પી 3 હવે પિન પી 3 એવી રીતે લગાવીશું કે જેથી તે પી 1 અને પી 2 સાથે સીધી રેખામાં આ પી 1 નું પ્રતિબિંબ હોય આ પી 2 નું પ્રતિબિંબ તો બંને એક જ રેખામાં દેખાય છે અને ત્યારબાદ બંને એક રેખામાં આ રીતે દેખાય તો ત્રીજી પિનને તમારે એવી રીતે મૂકવાનું કે તે પણ એક જ રેખામાં આ બરાબર એટલે આપણે પી 3 મૂકી દઈએ તો પિન પી 3 હવે પિન પી 4 ને એવી રીતે મૂકો કે
છે કે p1 p2 p3 અને p4 ચારે ચાર એક જ રેખામાં આવે એટલે આપણે 11 પછી ને p ને એટલે p4 હવે આપણે p3 અને p4 ને જોડી દે તેને લંબગતિની RS સપાટી તરફ લંબાવો આરએ સપાટી સુધી લંબાવ્યો એને નામ આપો CD આ કિરણ તમારું નિર્ગમન કિરણ છે હવે નિર્ગમન કિરણ કેટલો ખૂણો બનાવે તેના આપણે ડ્રો કરવો પડે લંબ ખૂણાને નામ આપી દઈએ થીટા 4 હવે બિંદુ B અને C ને જોડી આ તમારો થીટા 2 અને આ તમારો થીટા 3 ધ્યાન દેજો આ આપણા કાચના લંબગન વડે થતો પ્રકાશનો વક્રીભવન છે પણ તેની પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિ દ્વારા આપણે પૂરેપૂરું સાબિત કરી શકીએ કે જ્યારે તે હવામાંથી કાચમાં આવે ત્યારે લંબ તરફ વળે અને કાચમાંથી હવામાં જાય ત્યારે લંબથી દૂર જાય અહીં તમારો માધ્યમ હવા છે કે જેનો વક્રીભવન 1 છે અહીં કાચ છે વક્રીભવન n2 છે અને ફરીથી હવા છે જેનો વક્રીભવન n3 તેનું મૂલ્ય પણ 1 છે આ તમારો આપાત કિરણ આ તમારો નિર્ગમન કિરણ અને આ તમારો વક્રીભૂત કિરણ આ કિરણ તમારો વક્રીભૂત BC કિરણ એ તમારો વક્રીભૂત કિરણ છે જો હું કાચનો લંબન હતાવી દઉં તો તેની દિશા કંઈક આ હશે ધ્યાનથી જોઈએ તો આ બંને એકબીજાને સમાંતર છે પરિણામે તેઓ એક જ દિશામાં જાય છે તેથી આપણે લેવું પડે બંને વચ્ચેનું લંબ અંતર તે તમને આપે છે પાર્શ્વીય તો પાર્શ્વીય સ્થાનાંતર એટલે શું તો જ્યારે કોઈ પ્રકાશનું ત્રાંસુ કિરણ બે સમાંતર વક્રીભવન કારક સપાટીમાંથી પસાર થાય છે ત્યારે નિર્ગમન કિરણ એ આપાત કિરણની દિશામાં જ ગતિ કરે છે પરંતુ તે તેનાથી સ્થાનાંતરિત થયેલું હોય છે આ સ્થાનાંતર પાર્શ્વીય સ્થાનાંતર કહે છે જ્યારે પ્રકાશનો કોઈ ત્રાંસુ કિરણ એ બે સમાંતર વક્રીભવન કારક સપાટીઓમાંથી પસાર થાય છે ત્યારે નિર્ગમન કિરણ એ આપાત કિરણની દિશામાં જ ગતિ કરે છે પરંતુ તે આપાત કિરણથી થોડું સ્થાનાંતરિત થયેલું હોય છે તેને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે તો આ થયો કાચના લંબગન વડે થતું પ્રકાશનું વક્રીભવન ફરીથી હું તમને પ્રવૃત્તિ કહી જાઉં છું સૌ પ્રથમ એક સફેદ ડ્રોઈંગ બોર્ડ લો તેના ઉપર એક કાચનો લંબગન મૂકો અને તેની કિનારીઓ દોરી કાચનો લંબગન તૈયાર કરો તેને નામ આપો PQRS બરાબર ત્યારબાદ PQ સપાટી પર થીટા 1 જેટલા આપાત કોણ અને બિંદુ B આગળ આપાત થતું કિરણ AB દોરો આ કિરણ ઉપર બે પિન P1 અને P2 લગાવો કાચનો લંબગન મૂકી તેની બીજી તરફથી આ P1 અને P2 નું પ્રતિબિંબ જુઓ અને ત્યારબાદ પિન P3 એવી રીતે લગાવો કે જેથી P1 P2 P3 એક જ લાઇનમાં રહે ત્યારબાદ પિન P4 લગાવો કે જેથી P1 P2 P3 અને P4 ચારે ચાર એક જ લાઇનમાં દેખાય હવે પિન P3 અને P4 ને જોડી એ લાઇનને કાચના લંબગની આરએસ સપાટી સુધી લંબાવી તેને CD નામ આપો આ આપણું નિર્ગમન કિરણ થશે હવે પોઈન્ટ B અને બિંદુ C બંનેને જોડી દો આ કાચના લંબગન વડે થતો પ્રકાશનું વક્રીભવન જોવા મળે છે અહીં નિર્ગમન કિરણ એ આપાત કિરણની દિશામાં તો ગતિ કરે છે પરંતુ તે તેનાથી થોડું સ્થાનાંતરિત થયેલું હોય છે જે સ્થાનાંતરને આપણે પાર્શ્વીય સ્થાનાંતર કહીએ છીએ તો આ થયું કાચના રંગન વડે થતો પ્રકાશનો વક્રીભવન હવે આપણે બાકીનું નેક્સ્ટ ટાઈમ જોઈશું થેન્ક યુ